અંકલેશ્વરના પાનોલી નજીક નવજીવન ચોકડી પાસે આવેલ રિલાયન્સ પેટ્રોલ પંપ નજીક આજરોજ ચાર વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કન્ટેનર અને ટેમ્પા અને કન્ટેનર અને બાઇક અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાતા પુનઃ વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. અકસ્માતમાં 3થી વધુ લોકોને ઇજાઓ પહોંચી હતી તો અકસ્માતની જાણ થતાં તાલુકા પોલીસે દોડી આવી ટ્રાફિક હળવો કરવાની તજવીજ આરંભી હતી. અંકલેશ્વરમાં રવિવારના રોજ પુનઃ એકવાર ગંભીર અકસ્માત સર્જાયો હતો. અંકલેશ્વરથી સુરત તરફ જતા માર્ગ ઉપર નવજીવન ચોકડી અને પાનોલી વચ્ચે આવેલ રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે સમીસાનના સર્જાયેલ અકસ્માતમાં કન્ટેનર અને ટેમ્પા વચ્ચે એક બાઇક અને એક્ટિવા મોપેડ આવી ગઈ હતી. ચાર વાહનો વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાઇક અને મોપેડ સવાર દંપતીને ઇજાઓ પહોંચી હતી, તેમજ આઇસર ટેમ્પા ચાલકને પણ ઇજા પહોંચી હતી. જે પૈકી બાઇક ચાલકને સામાન્ય ઇજા પહોંચતા તે ત્યાંથી નીકળી ગયા હતા, જ્યારે એક્ટિવા ચાલક દંપતી અને ટેમ્પા સવાર ઇસમને ઇજાના પગલે 108ની મદદથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે પુનઃ એકવાર ચક્કાજામ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી અને વાહનોની કતાર જામી જવા પામી હતી. તાલુકા પોલીસ મથકે જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને માર્ગ પર વાહનો સાઇડમાં હટાવી પુનઃ વાહન વ્યવહાર હળવો કરવાની તજવીજ આરંભી હતી. જોકે અકસ્માતના પગલે વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી હતી.